ભરૂચથી સમાચાર. ભરૂચના આમોદના કાંકરિયા ગામે ધર્માંતરણના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. 100થી વધુ લોકોને લોભ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ લાગ્યો છે. 9 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરી દેવાય છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે લંડનમાંથી ધર્મ પરિવર્તન માટે ફંડિંગ કરવામાં આવતું હતું. આદિવાસી પરિવારોને મુસ્લિમ બનાવવા માટે લંડનમાંથી ફંડિંગ કરવામાં આવતું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. આમોદ પોલીસને એક જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ અપાઈ, જેને આધારે પોલીસે 9 શખ્સો સામે ફરિયાદ નોંધી છે અને વધુ તપાસ હાથ ધરી છે. આપેલી અરજી ફરિયાદ મુજબ કાંકરિયામાંથી કુલ 37 પરિવારોના 100થી વધારે લોકોને હિન્દુ ધર્મમાંથી ગેરકાયદેસર રીતે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવેલ છે. આ લોકોને એમની ગરીબાઈનો લાભ લઈ મકાન બનાવી આપવાની લાલચ, રાશન આપવાની લાલચ વગેરે લાલચ આપી અને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમ અનુસાર કોઈપણ જાતનું પૂર્વ મંજૂરી લીધા સિવાય આ ધર્મ પરિવર્તન કરાવેલ છે અને એમાં વિદેશથી પણ ફંડ આવેલ છે, જેનો પણ ગેરકાયદેસર રીતે ઉપયોગ કરેલ છે. તો આ 9 ઈસમો વિરુદ્ધ આમોદ પોસ્ટ ખાતે ગુનો દાખલ કરી અને આગળ